हरिओम विद्यार्थी मित्रों, अगाउ आपणे पूरक वाचन में समझ्या अभिनंदन, बराबर। अभिनंदन ए काव्य आपणे समझी चूक्या छीए। तो चालो विद्यार्थी मित्रों, आ काव्यने आपणे फरीथी रिपीट करी लईए अने आ काव्यना प्रश्नोत्तर जोई लईशुं। तो चालो, छो ने तैयार? तो चालो आ काव्यने आपणे समझीए। चलो बाळ दोस्तों, हूँ तमने एक कवितानी थोड़ी लीटीओ संभळावुं। तमारे सांभळवी छे ने? चलो संभळावुं। जय सोमनाथ, जय द्वारकेश, जय बोलो विश्वना नाथनी, स्वर्ण अक्षरे लक्षे कवियो, यश गाथा गुजरातनी, आ गुणवंती गुजरातनी, जय जय गरबी गुजरातनी। बाळको, आ कवितानी पंक्तिओमां आपणा गुजरात राज्य विशे वात करवामां आवी छे। गुजरातमां सोमनाथमां महादेवनुं, द्वारकामां कृष्णनुं मंदिर आवेला छे, एवुं गुजरात राज्य गौरवशाळी छे अने गुणोथी भरेलुं छे। तो चालो आवाज भावने रजू करूं बिचुई गीत सांभळीए। गीत दारू एटले भयानक,
કોઈ ચોક્કસ વસ્તુ બતાવતી કમ્પ્યુટર સ્ક્રિપ્ટ. વિસ્તરતી એટલે વિસ્તૃત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દ સમજૂતી સમજ્યા. તો શબ્દ સમજૂતી આપણે જે સમજ્યા તે તમારે CW ની નોટમાં લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, વિસ્તરતી એટલે વિસ્તાર પામતી, અને વહેંચે એટલે જુઓ, વહેંચે એટલે શું થાય, તાર પામતી, વહેંચે એટલે વહેંચે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા કે અભિનંદન, ગુજરાત અને અભિનંદન. તો ગુજરાતીની ધરા કોનાથી નંદનવન બની છે? તો ગુજરાતીની ધરા એ ગુજરાતીના ગૌરવથી નંદનવન બની છે. વેદકાળથી સાની ધારા વહે છે? તો વેદકાળથી ભક્તિની ધારા વહે છે. જ્ઞાન અને ભક્તિની ધારા વહે છે. ગુજરાતના લોકો કોમ્પ્યુટરમાં શું નિહાળે છે? તો ગુજરાતના લોકો કોમ્પ્યુટરમાં કૃષ્ણને નિહાળે છે અને ગરબે રમતા અંબાને નિહાળે છે. ગુજરાતી ભાષા એ દેશ વિદેશમાં ક્યાં વિસ્તરતી દેખાય છે? તો ગુજરાતી ભાષા આપણને દેશ વિદેશમાં વેબસાઇટમાં વિસ્તરતી દેખાય છે. આ અભિનંદન કાવ્ય એ કોણે લખેલું છે? તો અભિનંદન કાવ્ય એ ભાગ્યેશ જહાએ લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની આપણે થોડી ખાલી જગ્યા સમજી લઈએ. તો તું સોમનાથનું ખાલી જગ્યા, તો તું સોમનાથનું બિલીપત્ર અને દ્વારકેશનું ચંદન, બરોબર, ખાલી જગ્યા. અને દ્વારકેશનું ખાલી જગ્યા, તો દ્વારકેશનું ચંદન, બરોબર ને. હવે ખાલી જગ્યામાં ઊભો રહ્યો તું સાવ ખાલી જગ્યા માણસ. ખાલી જગ્યામાં એટલે કે ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અઢીખમ માણસ, બરોબર. તો હવે આવી રીતે ખાલી જગ્યા પૂછાય તો તમને આવડે ને. તો હવે આપણે થોડા સમાનાર્થી આ પાઠના સમજી લઈએ. લખવાનું હોય તો લખી પણ લેજો. તો ચાલો, ધરા એટલે જમીન, પૃથ્વી, નિરંતર એટલે સદાય, નિરંતર એટલે શું થાય, સદાય, કાયમ, દારૂણ એટલે ભયાનક, દારૂણ એટલે શું થાય, ભયાનક અને વિકરાળ પણ થાય. હવે સતત એટલે નિરંતર, સતત એટલે શું થાય, નિરંતર, લગાતાર, નિરંતર કે લગાતાર, સમજાય છે ને. હવે આપણે આગળ જોઈએ નંદનવન. નંદનવન એટલે હરિયાળું, જ્યાં લીલોતરી હોય, જ્યાં લીલું ઘાસ હોય, હરિયાળું હોય, એને કહેવાય નંદનવન. અને અત્યારે તો બગીચાને પણ નંદનવન કહેવામાં આવે છે. હવે ન્યારા, આપણા ગુજરાતી લોકો ન્યારા છે, ન્યારા એટલે અનોખા. ધરતીકંપ એટલે ભૂકંપ, અને ક્ષણ એટલે પળ. હવે આ પાઠમાં આવતા વિરોધી શબ્દો થોડા જોઈએ. તો દુષ્કાળ તો સુકાળ, દુષ્કાળ તો સુકાળ, સરળ તો કઠિન, ધરા એનું વિરોધી થાય ગગન. હવે શબ્દકોષના ક્રમમાં આવે તો આવડે ને, શબ્દકોષના ક્રમમાં શબ્દોને ગોઠવો. તો અહીંયા અભિનંદન હોય, અડીખમ હોય, અંબા હોય કે કૃષ્ણ. તો પહેલું અડીખમ આવે, અભિનંદનમાં ભ પહેલાં ડ આવે છે એટલે પહેલું શું આવે, અડીખમ. પછી અભિનંદન, પછી અંબા, પછી કયો શબ્દ આવશે, કૃષ્ણ, અને એ પછી ગૌરવ શબ્દ આવશે. તો આ પાઠમાં આવતા ખાલી જગ્યા, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, શબ્દકોષના ક્રમમાં આપણે શબ્દાર્થ સમજૂતી, પ્રશ્નોત્તર બધું સમજી ચૂક્યા. તો તમને આવડે ને આ પાઠ. હવે આપણો બીજો પાઠ છે કેટલાક પ્રસંગો.
કેટલાક પ્રસંગોમાં તમને થોડા ઘણા એવા પ્રસંગો આપેલા છે કે જેમાંથી તમને આ પાઠમાં આવતા કેટલાક આપણને જોવા મળતા અનુભવવા મળતા કેટલાક પ્રસંગો અહીં રજૂ કરેલા છે. જીવન મૂલ્યોનું આપણું જીવન સાર્થકતાનો અનુભવ કરે છે. આપણને ઘણા બધા એવા અનુભવો થાય છે કે જેનાથી આપણા મૂલ્યો, એટલે કે આપણા જીવનમાં જે મૂલ્યો હોવા જોઈએ એ મૂલ્યોનો વિકાસ થાય છે. જેમ કે પ્રામાણિકતા, સત્યપ્રિયતા, બરાબર, આ બધા મૂલ્યો છે. આ બધા મૂલ્યોને આપણે કેળવવા જોઈએ. પ્રામાણિકતા એટલે આપણને જો કદાચ 5 રૂપિયા મળ્યા હોય, ખિસ્સામાંથી પડી ગયા હોય અને આપણને મળ્યા હોય તો એ સામે વ્યક્તિ હોય તો તમારે એને આપી દેવા જોઈએ, એ કહેવાય પ્રામાણિકતા. તો આવા કેટલાક પ્રસંગો અહીંયા રજૂ કરેલા છે. તો અહીંયા સુમંત નામનો એક છોકરો છે, એ 3જા ધોરણમાં ભણે છે. કયા ધોરણમાં ભણે છે? 3જા ધોરણમાં. અને બપોરની રિસેસ પડે છે અને શું થાય છે તે જોઈએ. આવા કેટલાક પ્રસંગો આપણે સમજીશું. તો ચાલો ત્યારે પ્રસંગો. બાળ દોસ્તો, સારી વાર્તાઓ વાંચવાથી, મહાન લોકોના જીવન પ્રસંગો વાંચવાથી આપણને સારું જીવન જીવવાની પ્રેરણા મળે છે. અહીં કેટલાક સારા પ્રસંગો આપ્યા છે, ચાલો આપણે વાંચીએ. પ્રસંગ એ, સુમંત 3જા ધોરણમાં ભણતો હતો. બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધપ્પાધપ્પી કરતા વર્ગમાં દોડી ગયા. સુમંતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો. ટેબલ પર મૂકેલો શાહીનો ખડીયો પડી ગયો અને ફૂટી ગયો. શિક્ષક બહુ કડક હતા. એમણે ફૂટેલો ખડીયો અને જમીન પર ઢોળાયેલા શાહી જોયા. તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામો તરફ જોઈ બોલ્યા, આ કોનું કામ છે? વર્ગ આપો શ્યામ, ન કોઈ બોલે કે ચાલે. સુમંત ધીરેથી ઊભો થયો અને બોલ્યો, સાહેબ, મારાથી એ ખડીયો ફૂટી ગયો છે, હું ગુનેગાર છું. શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ ગયા. સાચું બોલનાર કોઈથી ડરતા નથી. ચાલો હવે બીજો પ્રસંગ જોઈએ. પ્રસંગ બે, પંકજ બજારમાં શાક લેવા ગયો. દૂધી 20 રૂપિયે કિલોગ્રામ હતી. તેણે 1/2 કિલો દૂધી લીધી અને શાકવાળાને 20 રૂપિયા આપ્યા. શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા. તે લઈ પંકજે ચાલવા માંડ્યું. રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા. શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા. પંકજ તરત જ પાછો ફર્યો. તેણે શાકવાળાને કહ્યું, ભાઈ, તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે, આલો આ 5 રૂપિયા. શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો. પંકજ એવો પ્રામાણિકતા એ જીવનનો ઉત્તમ ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને, પ્રથમ પ્રસંગમાં આપણને કહેવામાં આવ્યું કે સુમંત નામનો એક છોકરો છે, એ કયા ધોરણમાં ભણે છે? 3જા ધોરણમાં. 3જા ધોરણમાં ભણે છે તો એને બપોરની રિસેસ પડી તો કોકનો ધક્કો વાગ્યો એને, અને બધા છોકરાઓ ધક્કાબુક્કી કરતા હતા, તેથી તેને વર્ગમાં બધા દોડાદોડી કરતા હતા અને સુમંતને શું વાગ્યો? ધક્કો. સુમંતને ધક્કો વાગ્યો તેથી
તે ટેબલ પર અથડાયો ને ટેબલ પર પહેલાંના સમયમાં તો કેવું હતું કે સાઈ દ્વારા લખતા હતા ટીચર એટલે કે અત્યારના જેવી પેન નહોતી કે પેન દ્વારા શિક્ષક લખતા નહોતા પણ સાઈના ખડિયામાં એવું એક લાકડી જેવું હોય જેની આગળ ટોચ જેવું બનાવેલું હોય ને એમાં બોડી બોડી અને લખવાનું આ સાઈનો ખડિયો એ સુમંતથી નીચે પડ્યો અને સાઈનો ખડિયો હોય કાચનો તો એ કાચનો ખડિયો એ તૂટી ગયો ખડિયો એટલે સાઈ ભરવા માટેનું એક સાધન તો ફૂટેલો ખડિયો જોઈ અને જમીન પર ઢોળાયેલા આ સાઈ જોઈ અને શિક્ષક મારા જેવા હતા ગુસ્સાવાળા તો આ શિક્ષક તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે કોણે ઢોળ્યો છે કોણે આ કામ કર્યું છે તો આખો ક્લાસ શાંત ક્લાસ કેવો શાંત અને બધા જ કોઈ કંઈ જ બોલે નહીં કોઈ કંઈ જ ચાલે નહીં અને પછી જે તોફાની હોય એને જ ટીચર પકડે તો તોફાની એમના ક્લાસમાં કોણ હતો તો તોફાનીના સામો રામુ હતો તો રામુ તરફ સર જોવા લાગ્યા અને આ કોનું કામ છે તો આખો વર્ગ શાંત ના કોઈ બોલે અને ધીમેથી સુમંત ઊભો થયો અને કહે છે કે સાહેબ મારાથી ખડિયો ફૂટી ગયો છે હું ગુનેગાર છું શિક્ષક આવા સાચા બોલા અને નીડર અને સાચા બોલા છોકરા તરફ જોઈ રહ્યા એવો જ આ એક બીજો પ્રસંગ છે કે પ્રામાણિક એવો પંકજ બજારમાં શાક લેવા માટે જાય છે અને 20 રૂપિયે કિલો દૂધી છે કેટલા રૂપિયે કિલો 20 રૂપિયે દૂધી કેટલા રૂપિયે છે 20 રૂપિયે કિલો બરાબર અને તેણે 1/2 કિલો દૂધી લીધી એટલે થઈ કેટલાની 10 રૂપિયાની બરાબર શાકવાડાને એણે કેટલા રૂપિયા આપ્યા 20 રૂપિયા પાછા કેટલા મળે 10 રૂપિયા શાકવાડાએ એને આપ્યા 15 રૂપિયા બરાબર તો રસ્તે એણે પૈસા ગણ્યા નહીં અને એ રસ્તામાં ગયો અને જોયા તો 15 રૂપિયા હતા એ વળી પાછો તરત જ પાછો ફર્યો અને શાકવાડાને જઈને કહે છે કે ભાઈ લો તમારી પાસે તમારી જોડેથી મારે 5 રૂપિયા વધારે આવી ગયા હતા તમે મને 15 રૂપિયા આપ્યા હતા 5 રૂપિયા વધારે આપ્યા છે આ લો 5 રૂપિયા શાકવાડો પંકજ તરફ જોઈ જ રહ્યો અને પંકજ કેવું પ્રામાણિક આપણે હોય તો આપણે શું કરીએ મને ખબર છે કે આપણે હોય ને તો આપણે કેવું કરીએ આટા આજે તો 5 રૂપિયા મળી ગયા છે વધારાના કાંઈક વાપરી નાખીએ આપણે તો કોઈને કહીએ પણ નહીં પણ એ પ્રામાણિકતાનો ગુણ નથી તો પ્રામાણિકતાનો ગુણ આપણે લાવવાનો છે બરાબર આ પ્રસંગ પરથી આપણે એ સમજવાનું છે તો ચાલો હવે આગળનો પ્રસંગ તો પ્રામાણિકતા એ ઉત્તમ ગુણ છે બરાબર પ્રામાણિકતા એ ઉત્તમ ગુણ છે હવે ત્રીજો પ્રસંગ છે દીપા દીપા સવારમાં વહેલી ઉઠે પછી બાને કચરો કાઢવામાં મદદ કરે પછી શું કરે એ બધાને મદદ કરે દીપા કેવી છે તે આપણે જોઈએ દોસ્તો ચાલો હવે ત્રીજો પ્રસંગ જોઈએ પ્રસંગ દીપા સવારમાં વહેલી ઉઠે બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવામાં મદદ કરે દાદી માને દેવ સેવા માટે ફૂલ લાવી આપે નાની ધોઈ પોતાના પાઠ વાંચે નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ના દે દીપા કેવી સામગ્રી સાથે રહીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ પ્રસંગ 4 અશ્વિન બજારને રસ્તે ચાલ્યો હતો રસ્તા પર ઘોડા ગાડી તથા મોટરની ધમાલ હતી એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો પણ ઘોડા ગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો અશ્વિન તેની પાસે ગયો તેણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો
અશ્વિન કેવો દયાળુ, દયા ધર્મનો મૂળ છે. બાળમિત્રો, પ્રસંગો તો ખૂબ સરસ છે, આપણને ઘણું જાણવા મળ્યું. હવે આગળનો પ્રસંગ જોઈએ. પ્રસંગ 5. ખુશાલીની બહેનપણી પૂજાની વરસગાંઠ હતી. 5-7 બહેનપણીઓ ભેગી થઈ હતી. પૂજાની બાએ બધી છોકરીઓને 5-5 પીપરમિન્ટ આપી. બીજી છોકરીઓ પીપરમિન્ટ ખાઈ ગઈ, પણ ખુશાલીએ ગજવામાં મૂકી. ઘેર જઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને 1-1 પીપરમિન્ટ આપી અને ખાધી. ખુશાલી એવી વાલ સોઈ, એકલા ખાવા કરતા વહેંચીને ખાવામાં વધુ આનંદ મળે છે. પ્રસંગ 6. નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને 5 કેરી આપી. નિલેશે 4 ભાઈબંધોને 1-1 કેરી આપી અને 5મી કેરી પોતાના માટે રાખી. તે પોતાની કેરી ખાવા જતો હતો. જોયું ને વિદ્યાર્થી મિત્રો કે અગાઉ 5 પીપરમિન્ટ. પહેલાં તો આપણે દીપાની વાત કરીએ તો દીપા સવારે વહેલી ઉઠે, બધાને કામમાં મદદ કરે, વાસણ ધોવામાં મમ્મીને મદદ કરે, પછી દેવસેવામાં બાને મદદ કરે, ફૂલ લેવામાં અને નાહી ધોઈને પોતાના પાઠ પણ વાંચે, પછી નાના ભાઈને રમાડે તો કોઈને હેરાન પણ ન કરે. તો દીપા કેવી કામગીરી! આપણે આવું મોટા વ્યક્તિઓને કામમાં મદદ કરવી જોઈએ, બરોબર? તો આપણે તો આળસુ છીએ, હે ને? ના, તો ઘરે બેઠા તો ખૂબ આળસુ થઈ ગયા હશો. તો ના, આપણે કામમાં મદદ કરવી જોઈએ. જ્યારે આપણે ભણવાનો સમય હોય ત્યારે ભણી લેવું જોઈએ, બાકી આપણે કામમાં મદદ કરવી જોઈએ. હવે અશ્વિન છે એ બજારના રસ્તે જતો હતો. આપણે જોયું રસ્તા પર ઘોડાગાડી હતી, મોટરની ધમાલ હતી, એક અંધ માણસને રસ્તો ઓળંગવો હતો. તો કોણે અશ્વિને એને મદદ કરી અને હાથ પકડ્યો અને રસ્તાને બીજી બાજુએ મૂકી આવ્યો. આવું દયાભાવ પણ આપણે રાખવો જોઈએ, આ એક ગુણ છે. હવે ખુશાલીની બહેનપણી પૂજાની વર્ષગાંઠ હતી તો બધાને પીપરમિન્ટ આપી. પીપરમિન્ટ એટલે ચોકલેટ. ચોકલેટ આપી અને 5-7 બહેનપણીઓ ભેગી થઈ હતી, બધાને 5-5 પીપરમિન્ટ મળી. બીજી બહેનપણીઓ છે પીપરમિન્ટ શું કર્યું? ખાઈ ગઈ. શું કર્યું? બીજી બહેનપણીઓ પીપરમિન્ટ ખાઈ ગઈ, પણ ખુશાલી એને ગજવામાં મૂકી દીધી અને ઘેર જઈ અને કાકાના દીકરાને આપી, બે ભાઈઓને આપી, એક પીપરમિન્ટ બધાને આપી. તો કેવી ખુશાલી, કેવી વાલ સોઈ! બધાને વાલ કરે એટલે વહેંચીને ખાવામાં ખૂબ આનંદ છે. હવે નિલેશ, અહીંયા જુઓ, નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને 5 કેરી આપી. કેટલી કેરી આપી? 5. 5 ભાઈબંધો હતા, 5 કેરી આપી. તો બધા 1-1 લઈ લીધી. એ કેરી ખાવા કોણ જતો હતો? નિલેશ. નિલેશ કેરી ખાવા જતો જ હતો અને એક ગરીબ છોકરાને એની તરફ, એણે કેરી તરફ દયામણા ચહેરે જોયું, કે કેરી તરફ એણે જોયું કે આ દયામણા ચહેરે આ જે છોકરો છે એ જોઈ રહ્યો હતો. તો નિલેશે તરત જ એ કેરી પોતે ખાધી નહીં અને કોને આપી દીધી? એ બાળકને આપી દીધી, એ ગરીબ છોકરાને આપી દીધી. તો નિલેશ કેવો પરગજો! હવે એવો જ એક મનન અને એના ભાઈની વાત છે, એ આપણે જોઈ લઈએ. તો તેવામાં એને એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણા ચહેરે જોતા જોયું. નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી. નિલેશ કેવો પરગજો! પારકા પ્રત્યે પ્રેમ એટલે પરોપકાર.
दोस्तों बधा प्रसंग वाँचवानी अने आवा बाळको विशे जाणवानी खूब मजा आवी अने शीखवा पण मळ्युं। चालो हवे छेल्लो प्रसंग जोईए। प्रसंग 7, मनन अने एनो नानो भाई अंगद शाळामां भणता हता। आजे एमनी शाळामां रमत गमतनो कार्यक्रम हतो। बन्ने जण सांजे एक कार्यक्रम जोवा जवाना हता। बपोरे अंगद ने एकाएक ताप चढ्यो अने एमना पप्पाए अंगद ने कार्यक्रम जोवा जवानी ना पाड़ी। मनन पर कार्यक्रम जोवा ना गयो अने तेणे अंगद पासे बेसी एने नानी नानी वातो वांची संभळावी। मनन केवो प्रेमाळ, संबंध मुश्किलीमां पर थाय छे। शब्द समझूती। सामग्री एटले काममां रची बची रहनारी। वहां सोचो। तो विद्यार्थी मित्रों आपने जोया बधाज प्रसंगों, तो बधाज प्रसंगों माथी आपने काईक ने काईक गुण मळे छे। परोपकारनो, परगजूनो, दयाळु आ बधाज आपणामां गुण होवा जोईए अने न होय तो आपणे लावा जोईए, बरोबर ने। तो आ शब्द समझूती तमारे CW ની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખવાની છે। તો ચાલો જો અને લખી લો। એટલે વહાલમાં ઉછરેલી લાડક બાઈ, પરગજો એટલે પરોપકારી। તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આ પાઠમાં સમજ તમને પડી ગઈ હશે કે કેટલાક પ્રસંગો દ્વારા તમને સમજાયું કે બધા છોકરા વર્ગમાં કેવી રીતે દોડી આવ્યા, તો વર્ગમાં ધક્કામુક્કી કરતા દોડી આવ્યા, હે ને। પંકજે શાક માર્કેટમાંથી શું ખરીદ્યું, તો પંકજે શાક માર્કેટમાંથી શું ખરીદ્યું, દૂધી ખરીદી, હે ને। શું ખરીદ્યું, દૂધી ખરીદી, હે ને। ગસવીને કોને હાથ પકડીને રસ્તો ઓળંગાવ્યો, તો એક અંધ માણસને। સાઈનો ખડીયો કોનાથી ફૂટી ગયો હતો, તો સાઈનો ખડીયો સુમંતથી ફૂટી ગયો હતો। શિક્ષક સુમંત સામે શા માટે જોઈ રહ્યા, કારણ કે પોતાના ભૂલની એણે કબૂલાત કરી। શું કર્યું એણે? પોતાના ભૂલની કબૂલાત કરી, તેથી શિક્ષક તેની સામે જોઈ જ રહ્યા। હવે શાકવાળો પંકજ સામે શા માટે જોઈ રહ્યો? તો પ્રામાણિકતા એણે બતાવી, તેથી શાકવાળો છે તે પંકજ સામે જોઈ રહ્યો। નિલેશને બાએ શું આપ્યું હતું? તો નિલેશને બાએ 5 કેરી આપી હતી। નિલેશે કોને મદદ કરી? તો નિલેશે એક ગરીબ છોકરાને મદદ કરી। આવા થોડા પ્રશ્નોત્તર આપણે અગાઉ સમજીશું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલાક પ્રસંગો અને અભિનંદન કાવ્યમાં સમજ પડી ગઈ, પ્રશ્નોત્તરની પણ તમને સમજ પડી ગઈ। તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો હરિ ઓમ, થેન્ક યુ, ટેક કેર।